વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની અંદર વરસાદ વરસી રહ્યો છે, આ બાજુ બનાસકાંઠાની અંદર વરસાદ વરસી રહ્યો છે, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગ, પણ ઉત્તર ગુજરાત હજી પણ વરસાદ માટે તરસી રહ્યું છે. આપણે જૂન મહિનાની અંદર જોયું કે વરસાદની ઘણી મોટી ઘટ જોવા મળી. જુલાઈ મહિનામાં શું આંકડા કહે છે? અત્યાર સુધીમાં સિઝનનો 23.40% વરસાદ થયો છે, પણ ક્યાં કેટલી ઘટ છે અને ક્યાં કેટલો સરેરાશ સારો વરસાદ થયો છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, રાજ્યમાં સરેરાશ જે વરસાદ થયો છે અત્યારે લગભગ 27% આસપાસ વરસાદ સમગ્ર રાજ્યની અંદર થયો છે. સૌથી ઓછો વરસાદ ક્યાં હોય તો બનાસકાંઠાના ભાભર તાલુકો છે. ભાભર તાલુકામાં લગભગ 4 mm જેટલો જ વરસાદ થયો છે, એટલે કે 0.50%થી પણ ઓછો વરસાદ છે એ ભાભરની અંદર થયો છે. બાકીના તમામ તાલુકાઓની અંદર વધુ, એટલે કે સામાન્ય કરતાં વધુ અથવા તો સામાન્ય વરસાદ છે, પણ એ પ્રકારના હવામાન વિભાગના આંકડા જોઈ શકાય છે. ઓવરઓલ જોઈએ તો રાજ્યનો કુલ 23.40% સરેરાશ વરસાદ થયો છે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રની અંદર 30.57% વરસાદ થયો છે. મોટે ભાગે ગીર પંથક અને આસપાસના વિસ્તારમાં વરસાદ છે તે વર્ષો છે. દક્ષિણ ગુજરાતમાં 27% છે, કચ્છની અંદર પણ 27% છે, ઉત્તર ગુજરાતમાં 15%, એટલે 15-16% આસપાસનો વરસાદ છે, એટલે સૌથી ઓછો વરસાદ ત્યાં. સામાન્ય રીતે દર વર્ષે આ પ્રકારે ઉત્તર ગુજરાતમાં ઓછો વરસાદ પડતો હોય છે અને આ વખતે પણ અત્યાર સુધીની સ્થિતિ એવી દેખાઈ રહી છે. મધ્ય ગુજરાતમાં જોઈએ તો 15% આસપાસ વરસાદ છે, પરંતુ હજુ આ ચોમાસાની શરૂઆત છે, આગામી દિવસોમાં હજુ વરસાદ પડશે, એટલે સ્વાભાવિક રીતે આ 100% ઉપર વરસાદની ટકાવારી છે તે જઈ શકે છે. પરંતુ પ્રાથમિક જે વરસાદ અત્યારે પડી રહ્યો છે શરૂઆતમાં, એ ખેડૂતો માટે પણ ક્યાંક ચિંતાજનક છે, કારણ કે જ્યાં વાવેતર થઈ ચૂક્યું છે ત્યાં વરસાદ ઓછો છે, તો ત્યાં ખેડૂતોને પણ ત્યાં નુકસાનીનો સહન કરવી પડે છે.